चलो गुड आफ्टरनून, जय स्वामीनारायण, जय श्री कृष्ण। चलो गणित आपणे अत्यारे शुं करवानुं छे, गणितनी स्वाध्याय पोथी पूरवानी छे। तो गणितनी स्वाध्याय पोथी में पेज नंबर 187 वटो, पेज नंबर 187। चलो काढ्युं तो 187 पर जो नीचे छे आठमो तरत पहेलानी संख्या लखो, आपणे अहींयाथी आगळ बाकी है तो हवे तरत पछीनी संख्या तो आपणे लखी नाखी थी आगळना पीरियडमां। हवे आपणे शुं लखवानुं छे, तरत पहेलानी संख्या लखवानी छे। तो हवे जो पहेला कंईक खालू आपेलो छे अने पछी पाछळ 53 लखेला छे। हवे तरत पहेलानी संख्या लखवानी छे। हवे पहेलानी संख्या कोने कहेवाय के जे अंक पहेला जे अंक आवतो होय एमने तरत पहेलानी संख्या कहेवाय। तो मानो कहेवाय 53 छे तो 53 पहेला शुं आवे, 53 पहला शूँ आवे तो के पांचडे बगड़े 52। तो लखो चलो पांचडे बगड़े 52। एज रीते बाजू में छे 2 5 55 पछी शूँ आवे, 2 5 55 पहला, सॉरी पछी नहीं पहला, 2 5 55 पहला शूँ आवे तो के 5 6 54। तो 54 लखवानुं। पछी छे 5 8 58, तो 58 पहेलानी संख्या लखवानी। 58 पहेला शुं आवे तो के पाछी 51 नी लाइन बोलो, 51 52 53 54 56 57 अने 58। तो 58 पहेला शुं आव्युं, 57। पछी एमनी बाजूमां 57 आपेलो छे तो 57 पहेला शुं आवशे, 56। शुं आवशे, 56। तो 56 लखवानुं, लख तमे जाते साथे लखता जाजो। पछी एमनी बाजूमां छे 52, 5 6 52, तो 52 पहेला शुं आवे, 51 आवे। शुं आवे, 51 आवे। 52 पहेला शुं आवे, 51। तो आखानामां शुं लखवानुं, 5 6 51। हवे एमनी नीचे जो वच्चेनी संख्याओ लखो। हवे वच्चेनी संख्याओ कोने कहेवाय के जे संख्यानी जे संख्या आजूबाजूमां होय अने एमनी वच्चे जे संख्या आवती होय एमने वच्चेनी संख्या કહેવાય। ઉદાહરણ તરીકે 1 ખાલી જગ્યા 3, તો 1 અને 3ની વચ્ચે શું આવે તો કે 2। સીડી કેમ બને 1 2 ને 3। એવી જ રીતે અહીં 9મો છે, વચ્ચેની સંખ્યાઓ લખો। હવે જો 55 આપેલું છે, ખાલી જગ્યા આપેલું છે અને 57 આપેલું છે, તો 55ની અને 57ની વચ્ચે કઈ જગ્યા આવે તો કે 55 પછી શું આવે, 56, અને 56 પછી શું આવે, 57। તો 55 પછી શું આવે, 56। એવી જ રીતે 52 ખાલી જગ્યા 54, 52 અને 54ની વચ્ચે કઈ સંખ્યા આવે તો કે 52 પછી શું આવે તો કે 53। શું આવે, 53। તો ચાલો લખો 53। પછી સેમ એવું જ રીતે 58 ખાલી જગ્યા 60, 58 અને 60ની વચ્ચે શું આવે, 58 અને 60ની વચ્ચે શું આવે તો કે 59। તો શું લખવાનું, 5 6 9 59। પછી સેમ એની બાજુમાં 54 ખાલી જગ્યા 56, 54 પછી શું આવે તો કે 55। તો શું લખવાનું, 55। તો આ આપણી શું થઈ, વચ્ચેની સંખ્યા થઈ। આગળ આપણે શું લખ્યું હતું, તરત પહેલાંની સંખ્યા, અને આગળના પીરિયડમાં તરત પછીની સંખ્યા, સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા આપણે શું શીખી ગયા છે, શીખી ગયા છે। હવે ચાલો પાછળ પેજ ફેરવો। હવેમાં જો પહેલું છે સમજો, આ આપણે શું કરવાનું છે, ખાલી સમજવાનું છે કે 6 દશક અને 1 એકમ બરાબર 61। તો કે 6 દશક છે અને 1 એકમ છે, એટલે કેટલા થાય, 60 + 1 બરાબર 61। 6 દશક + 2 એકમ એટલે 62। 6 દશક 2 એકમ, 60 61 ને 62, 60 + 2 એટલે બરાબર 62। પછી 6 દશક 3 એકમ, 6 દશક 3 એકમ તો કેટલા છે, 60 + 3 બરાબર 63। પછી નીચે છે 6 દશક 4 એકમ, 6 દશક 4 એકમ તો 60 + 4 બરાબર 64। પછી નીચે આવી જાય 6 દશક અને 5 એકમ, તો કે 6 દશક 5 એકમ તો 60 + 5 એકમ બરાબર 65। પછી 6 દશક અને 6 એકમ, 6 દશક અને 6 એકમ તો 60 + 6 બરાબર 66। પછી નીચે 6 દશક અને 7 એકમ, 6 દશક અને 7 એકમ તો 60 + 7 બરાબર 67।
પછી નીચે છ દશક આઠ એકમ, છ દશક આઠ એકમ, તો સાઠ પ્લસ આઠ બરાબર અડસઠ. પછી નીચે છ દશક અને નવ એકમ બરાબર ઓગણસિત્તેર, તો છ દશક નવ એકમ, તો સાઠ પ્લસ નવ બરાબર ઓગણસિત્તેર. હવે જુઓ સાત દશક, ખાલી સાત દશક જ આપેલા છે, તો આપણે શું કરવાનું કે છ દશક પ્લસ એક દશક, છ દશક પ્લસ એક દશક એટલે સાઠ પ્લસ દસ બરાબર સિત્તેર. તો આ જો આખી શેની લાઈન બની ગઈ છે, છગડે એકડે એકસઠથી લઈને સાત ડેને મીંડે સિત્તેર સુધીની આ શું છે એકમ અને દશકની એક લાઈન બની ગઈ છે. પછી એવી રીતના સામે પેજ ફેરવો. હવે જો એમાં લખ્યું છે એકસઠથી સિત્તેર સુધીની સંખ્યાઓ લખો, એકસઠથી સિત્તેર સુધીની સંખ્યાઓ લખો. હવે જો તમને એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ પાસઠ છાસઠ સડસઠ અડસઠ ઓગણસિત્તેર ને સિત્તેર, તો હવે આપેલા આપણે શું કરવાનું છે, ઘૂંટવાનું છે. શું કરવાનું છે, ઘૂંટવાનું છે. ઘૂંટી આખી લીટી ઘૂંટવાની છે. પછી જો અહીં એકસઠ આપ્યા છે, પછી અહીંયા બાસઠ, આવી રીતના આખી લીટી શું કરવાની છે, લખવાની છે. છગડે ચોગડે ચોસઠ, છગડે પાંચડે પાંસઠ, બે છગડા છાસઠ, છગડે સાતડે સડસઠ, છગડે આઠડે અડસઠ, છગડે નવડે ઓગણસિત્તેર અને સાતડે ને મીંડે સિત્તેર. આ રીતના તમારે શું કરવાની છે, ત્રણેય લીટી તમારે લખવાની છે. પણ આ તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર હું તમને હોમવર્ક આપું છું. શું આપું છું, હોમવર્ક આપું છું. આ તમારે ચાર પાંચ લીટી ઘરે ચાર લીટી ઘરે લખવાની છે અને એક લીટી ઘરે ઘૂંટવાની પણ છે. ચાલો હવે નીચે આવી જાઓ, વાંચો અને લખો, વાંચો અને લખો. તો હવે આમાં શું કરવાનું છે કે જો સાઠ પ્લસ એક બરાબર એકસઠ, તો અહીંયા લખવાનું સાઠ પ્લસ એક બરાબર એકસઠ. પછી નીચે પાછું બીજું તમે પણ લખતા જજો, સાઠ પ્લસ બે બરાબર બાસઠ, તો કે સાઠ પ્લસ બે બરાબર બાસઠ. પછી નીચે સાઠ પ્લસ ત્રણ બરાબર ત્રેસઠ. પછી નીચે સાઠ પ્લસ ચાર બરાબર ચોસઠ, તો કે સાઠ પ્લસ ચાર બરાબર ચોસઠ. પછી સાઠ પ્લસ પાંચ બરાબર પાંસઠ, તો કે સાઠ પ્લસ પાંચ બરાબર પાંસઠ. પછી બાજુમાં આવી જાઓ, સાઠ પ્લસ છ બરાબર છાસઠ, તો કે સાઠ પ્લસ છ બરાબર છાસઠ. પછી નીચે સાઠ પ્લસ સાત બરાબર સડસઠ, તો કે સાઠ પ્લસ સાત બરાબર સડસઠ. સાઠ પ્લસ આઠ બરાબર અડસઠ, સાઠ પ્લસ આઠ બરાબર અડસઠ. સેમ એ જ રીતના નીચે બંને લખી નાખવાનું, સાઠ પ્લસ નવ બરાબર ઓગણસિત્તેર, અને સાઠ પ્લસ દસ બરાબર સિત્તેર. તો આ શું થયું, આ પણ એક શું થયું, એકસઠથી તે સિત્તેર સુધીની એકમ દશકમાં લાઈન થઈ છે, અંકની લાઈન થઈ છે. જો એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ પાંસઠ છાસઠ સડસઠ અડસઠ ઓગણસિત્તેર ને સિત્તેર. હવે જો સેમ એ જ રીતના નીચે છે, છ દશક અને ત્રણ એકમ બરાબર ત્રેસઠ, તો આ પણ તમારી રીતના લખવાનું છે, છ દશક અને ત્રણ એકમ બરાબર ત્રેસઠ. તો આ જો આ તમારે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. આ પણ તમારે શેમાં કરવાનું છે, હોમવર્કમાં કરવાનું છે, સ્વાધ્યાય પોથીની અંદર કરવાનું છે. ચલો પાછળ પેજ ફેરવો. હવે જો એમાં છે જોડકા જોડો, જોડકા જોડો. આગળ આપણે પચાસથી તે સાઠમાં જોડકા જોડે ને, હવે આપણે સાઠથી સિત્તેરમાં જોડકા જોડવાના છે. હવે જો સાઠ પ્લસ આઠ, હવે સાઠની અંદર આઠ નાખવાના છે, સાઠની અંદર આઠ નાખવાના છે, તો આપણે શું કરવાનું, ટેરવા ગણવા. તો કે સાઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ ટેરવા અહીંયા થઈ ગયા,
હવે 60 છે એની અંદર આપણે કેટલા નાખવાના છે 8 કા નાખવાના છે તો 60 ની અંદર 8 કેમ નાખવા તો કે 60 આ 60 તો છે પછી 61 62 63 64 65 66 67 અને 68 તો 60 પ્લસ 8 બરાબર કેટલા થાય 6 8 ને 68 તો હવે આ લાઈન માં જોવાનું 6 8 ને 68 ક્યાં છે તો કે આર્યા તો આને શું કરવાનું એમની સાથે જોડી દેવાનું ચાલો જોડો પછી એમની બાજુમાં નીચે છે 60 પ્લસ 2 તો કે 60 છે એની અંદર આપણે કેટલા નાખવાના છે 2 નાખવાના તો કે 1 અને 2 હવે 60 ની અંદર 2 નાખવાના 60 છગડે એકડે 61 છગડે બગડે 62 તો આ લાઈનમાં જોવાનું છગડે બગડે 62 ક્યાં છે તો કે આર્યા તો આમને શું કરવાનું એમની સાથે જોડી દેવાનું પછી નીચે છે 60 પ્લસ 6 60 ની અંદર કેટલા નાખવાના છે 6 નાખવાના છે તો આપણે 1 2 3 4 5 અને 6 તો 60 થયા તો 61 62 63 64 65 ને 2 છગડા 66 તો અહીંયા જોવાનું કે 2 છગડા 66 ક્યાં છે તો કે આયરા તો 60 પ્લસ 6 ને ક્યાં જોડવાના 2 છગડા 66 ની ઉપર જોડી ગયો ચાલો પછી છે 60 પ્લસ 9 60 ની અંદર કેટલા નાખવાના છે 9 નાખવાના છે તો આપણે 3 6 અને 9 થઈ ગયા હવે એની અંદર 9 નાખવાના છે તો 60 61 62 63 64 65 66 67 68 અને 69 છવડે છગડે નવડે 69 તો હવે જોવાનું 69 ક્યાં છે તો કે પહેલા છે તો 65 પ્લસ 9 બરાબર કેટલા થાય 69 હવે જો એમની બાજુમાં છે 61 છ દશક એક એકમ છ દશક સાત એકમ છ દશક બે એકમ છ દશક એક એકમ છ દશક એક એકમ તો એમને શું કરવાનું એકમને દશક સાથે જોડવાના નીચે આવી જાવ સાત દશક ઝીરો એકમ સાત દશક ઝીરો એકમ સાત દશક ઝીરો એકમ આવે નહીં તો સાતને છે ને સાત દશક ક્યાં છે તો કે સાત દશકને એમની સાથે જોડી દેવાના હવે જુઓ છ દશક સાત એકમ છ દશક સાત એકમ તો અહીંયા શું કરવાનું એમની સાથે પણ જોડી દેવાનું હવે જુઓ છ દશક બે એકમ છ દશક બે એકમ તેમને શું કરવાનું એમની સાથે જોડી દેવાનું એવી જ રીતે નીચે છે ખૂટતી સંખ્યાઓ લખો ખૂટતી સંખ્યાઓ લખો હવે આમાં જુઓ તમારે છે ને 61 થી 70 સુધીની સંખ્યા આપી છે ચાલો 61 62 62 પછી શું આવે છગડે તગડે 63 છગડે તગડે 63 પછી શું આવે છગડે ચોગડે 64 છગડે ચોગડે 64 પછી શું આવે છગડે પાંચડે 65 છગડે પાંચડે 65 પછી શું આવે બે છગડા 66 હજી ખાલી જગ્યા છે તો કે બે છગડા 66 પછી શું આવે તો કે છગડે સાતડે 67 છગડે સાતડે 67 પછી શું આવે છગડે આઠડે 68 છગડે આઠડે 68 પછી શું આવે છગડે નવડે 69 છગડે નવડે 69 પછી શું આવે સાતડે ને મીંડે 70 તો આ શું થયું આપણી ખૂટતી સંખ્યાઓ આપણે લખી એવી જ રીતના નીચે પાછી તો કે પહેલાં શું આવે છગડે એકડે 61 પછી શું આવે છગડે બગડે 62 છગડે તગડે 63 આપેલું છે પછી શું આવે છગડે ચોગડે 64 પછી છગડે પાંચડે 65 છગડે પાંચડે 65 પછી શું આવે તો કે બે છગડા 66 બે છગડા 66 પછી તો કે છગડે સાતડે 67 છગડે સાતડે 67 પછી છગડે આઠડે 68 છગડે આઠડે 68 પછી છગડે નવડે 69 અને છગડે નવડે 69 પછી સાતડે ને મીંડે 70 હવે જો અહીંયા પહેલા 61 આપેલું છે તો છગડે એકડે 61 પછી શું આવે તો કે છગડે બગડે 62 છગડે બગડે 62 પછી છગડે તગડે 63 63 પછી 64 64 પછી શું આવે છગડે પાંચડે 65 છગડે પાંચડે 65 પછી બે છગડા 66 બે છગડા 66 પછી છગડે સાતડે 67 આપેલું છે તો 67 પછી શું આવે 68 68 પછી શું આવે 69 69 પછી શું આવે 70 તો આ શું થયું આપણી ખૂટતી સંખ્યાઓ લખીએ જુઓ એક આખી હરોળ છે 61 62 63 64 65 66 67 68 69 ને 70 ચાલો હવે નીચે આવી જાઓ સૌથી મોટી સંખ્યા પર ગોલ રિંગ કરો હવે આ ત્રણમાં જોવાનું મોટી સંખ્યા કઈ છે 68 61 કે 67 કઈ આવે મોટી સંખ્યા તો કે 68 તો એની પર શું કરવાનું ગોળ રિંગ પછી 62 63 અને 69 તો શેના ઉપર રિંગ આવશે મોટી સંખ્યા કઈ છે તો કે 69 પછી એમની બાજુમાં 70 65 અને
67 तो मोटी संख्या कई है आम 70 है कई है 70 है जमनी पर शू गोल रिंग पची से 66, 65 और 64 तो सेना पर गोल रिंग आ 66 पर सेना पर आ 66 पर तो अँ हमें आप लेक्चर पूरा थाय नानी संख्या बोला नानी सौथी नानी संख्या ने अपने हमें आता पीरियड में भणीशू अत्यारे मारो पीरियड पूरा थई गयो छे सारू चलो मळीए आता पीरियड में बाय।